नहीं छोकर माथे तो आपकी कोई आबरू नहीं का ગમે એમ કરો પણ મને ફરવા લીધા એમ જાહેર માં ખાવું છે જગત દેખે એમ મને અફસોસ તો નહીં થાય એ પાછો ગટર ઉભો ઉભો વેચતો હોય પાણી પીરી વાળો ગટર ઉપર ઉભો હોય અને ઘરે રાણી તેલ મગાવે ને પામોલીન માં ખાય આમ કરીને આમ પૂરી મોઢા મોઢા બે પથ્થર પેલા જાય વાહે પૂરી આવે એમાં એક પૂરી ફૂટલી આવે પછી મજા આવે બટેકા નો લાવે આવડા લઈ આવે લેબોરેટરી ચેક કરેલા એમાં કઈ સુજી જાય એમાં એક બેન ને એને કીધું સાંભળ્યું તો દાબેલી ખાવા લઈ જાઓ આમ તો બોલે મુનિયા નામ તો મારા મુનિયા નામ કોઈ નાનો પાડતા તમને કહી દઉં એ કે હાલ તારે બોલો જાય એટલે છોકરા પાસે ભય તેડ્યા હોય બેન તો હેલા આવે પરેડ ભરવા જતા એમ આવડ મૂટ બાકી તો ગામડા વાળા વિચાર કરે કે આવડું મોટું પર્સ છે તો બેન કેટલા બધા સુખી છે એને ખબર નથી અંદર એક ચાંદલા નું પાકીટ હોય એક ઓલી આવડી ટ્યુબ હોય લગાડવાની બાકી બધા બાળો ક્યાં હોય એટલા રૂપિયા ખરાબ ભર્યા નીકળે કોઈ આરામ કરે નહીં ઘરે પાછા અહીંયા આગળ એમ કે હા બી હજે પીસ ખાવી ખરે છે હું આજ નથી રાંધતો નેવી થાકી ગઈ છું લે છોકરા આને તો પહોંચી ને થાકી જાય તમને અહીંથી કલ્યાણપુર સુધી દોડાવી ખબર પડે કેટલી બી હો થાય પાછી એમ કે તાર મામાને લારી બિલ ન ખાવાનું આ તાર મામાને લારી બિલ નું આવે ભાણી બાપલ ખાઈ દાવ પણ હવે આ તો બીજા ની છે આ બિલ આવશે હમણાં અને પછી બાજુ વાળા અહીંયા ચાવી દઈને આવ્યા પાછી અહીંયા જાય ને હજી તમારો રેસવાડ હાલે અમારો રેસવાડ તો કાઢવાનો કે કાં તમારે ભાઈ કીધું દાબેલી ખાવા લીધો પણ પેલા તું આ ના કરતો મોટું બગડ રૂટીન તો આવ મીસી માણ પછી હું મોઠું બગાડું પછી રાખ પછી કઈ નો હું આવ્યા પછી આખા ઘર ને રાખ કરી નાખ આવી ચા ચા આવી ચાલી વરણ અનુભવ મારી વખતે જ ચા આવે ગમે ત્યાં કરતું ચા વાળા વાહિયા તમને બહુ નવે લાગશે મને હમણાં ભાઈ આવ્યા કેવા ચા પીવો મેં હું નથી પીતો હું કે કા નથી પીતા મેં પીતા છું ચાર બાળક નો ચા નથી પીતો અને કોઈ વ્યસન નથી કર્યું ને એનું બેનિફિટ મને અત્યારે મળે છે કોઈને કહેતા નહીં આ તો ઘર જેવો ડાયરો એટલે કનુભાઈના નામ છે એટલે કહી દઉં 69 માં હાલે છે હાથા દાંત છ ચોખ્ઠું નથી પણ કારણ એમ કે વ્યસન કઈ નથી કર્યું ને એટલે મજબૂત માણા બેઠો હજી 500 કિલોમીટર ગાડી આવી જેઠો ન ઉતરું અને આવડાય ગઈ માવો લઈ પછી આવ્યા અહીંયા ચૂનો દેવાય તો તાળીઓ કરે ચૂનો ન દેવાય ટાંકી પડી જાય હાથમાં અને માવોમાં ચૂનો નાખીને ખાય તો અંદર શું થાય આની વાસ્તવિકા 10 વર્ષ પછી આનો રિએક્શન આવશે કલ્યાણપુરા જવું છે મોઢું તો ખુલે નહીં આંગળા અંદર જાય ને ખાય શું દૂધની શીશી હાથમાં આવી છે ડેરી બંધ થઈ જાય છે હવે શીશી ઘરે રાખીએ બે શીશી પીલો પછી આવું કે વિરમગા ખુદ ઉતાણ આપણો વિભાગ આવે કિલોમીટર પૂરો હાલે માં કે પત્ની કે પણ કોઈ માને નહીં એમ હગા કેમ કે તું ન ખાતો હોય તો માવો પહેલા એટલા બધા ખવાય એ મારા બાપ નું નથી માનતો તારું માનતો છું બાયડી બિચારી એમ કે તમે આટલું બધું ખાવ છો જ્યાં ત્યાં એ બધા થૂકે અહીંયા કલર ઉડી જાય એ થૂકાવે નહીં કલર ન રહે
બારી બેચારી એમ કે તમે ન ખાતા તારા ને કેવાનું, મારી માં કહેતો નથી માનતો, તારું પેલા કેવું હતું ને તો માયરામ ગોઠવાત નહીં બેચારી, કે હું કોઈ નથી માનતો, કારણ કે તું કે એમ મને કીધું તે ગાતન કીધું. એક ભાઈ તને રામાયણ ના શોખીન બહુ હતા, બાપુ આયો મજા આવે રામાયણ ના શોખીન, ઘરે જાય રામાયણ ની કેસેટ વગાડે, એને પત્ની ને ના ગમે, એટલે આ એમ કે રામાયણ સાંભળ તો કરી તું, કેવી મજા, દશરથ રાજા કેવા હતા, રઘુકુળ કેવી હતી, માં કેવી હોય જોઈએ, પત્ની કેવી હોય જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પ્રજા કેવી હોવી જોઈએ, આ બધું આમાં આવે. ઓરી બાઈ પણ માથા નહીં, એ કે અમે ભણેલ બ્રાહ્મણ નથી, આ સમજાન કે નળકાંઠા નથી, અમે ભણેલા ગણા નથી. રામચંદ્ર ભગવાન હતા, વનવાસ ગયા હતા, જાનકી નું હરણ થઈ ગયું, રાવણ ને મારી ઘરે લાવ્યા, અમને ખબર પડતી હતી, લે તુલસીદાસ તમે આરંભ કર્યા અને પૂરી હોત કરી નાખી, રામાયણ ઘડી માં પૂરી થઈ ગઈ, રાવણ ને મારી ઘરે લાવ્યા, ભગવ હારી કેસેટ વખત બાજુવાળા બેન બે હતા, રોટલી ગોળ નથી થતી, કે મને શું કે તમારે ભાઈ કોણ, રોટલી ગોળ નથી, બધે મને જ ખખડાવે, એ કા રાખો રામાયણ ની ઓગાડી માં રોટલી ગોળ થાય, કોઈ ઈલુ ઈલુ ની કેસેટ લાવ્યા હોય, હવા હવા ની કેસેટ લાવે તો રોટલી ગોળ થાય, કેવી રોટલી થાય ખબર, સાયકલ ની હીટ જેવી. હવે આને કેમ સમજાવી, એ કઈ ખબર તાર ભાઈડા ને ખબર ન પડે, એ ભાઈડા ને શું ભાન પડે, આપણે એટલી તો બાયડી ની ખબર તો પડે જ નથી, તમારા ભાઈ શું ખબર પડે, પણ આવી રોટલી ખાઈ લઈ, ના ના હું બેટકા કરી નાખું ને મારા હામો જોવા મેં ખાઈ, હવે આમાં બચારો ક્યાંથી મેર પડા, કેવી રોટલી છે એ કઈ ખબર નથી પડતી, તો કે ના એમ શું ભાન પડે, ભાઈડા ગોળા હોય મોઢા માં દાંત કાઢું એમ છો એમ કહું દાંત બચારો ખાઈ લે, હા 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 તારી વિદ્યા તારી કલા, તો કે પણ તારી બાય નથી, કે મારી બાય એમ જ કરતા હતા, લે એની બા ને એનો નહીં કરતા નહોતો આવડતું, પણ કરિયાવર એટલે શું, 5-2 લાખ નો કરિયાવર કરે એ કઈ નહીં, પણ સંસ્કાર આપે ને એ જ કરિયાવર હતો, ઓલું ગામ જોવે, પાડોશી જોવે, અને આ આખું કુટુંબ જોવે, કે ફલાણા દીકરાની વહુ આવીને બધાને ભેગા બેહીને ખાયા કરી દીધા, આ કરિયાવર. એટલે તો રસોડાની રાણી બને ની બીજા કોકની રાણી બની શકે, પણ આ તો એમાં કુદરતે કરું ને બે માણા વેકેશન પડીને ફરવાઈ ગયા, ભાઈ ને રામાયણ પર ઉભરો આવી ગયો, એમ તમને કહું રામાયણ ક્યાંથી, કહો જ ને, કે દશરથ તે કેવા હતા, કે હોય જ ને, પણ કઈ કઈ કેવી હતી, તો કહો હોય જ ને, એનું વતન કેવું હતું, હા આપે જ ને, કે તમને કહું, કે શું મને કહું, તમે વાત કહું હું સીધો આવશો, શું શું પણ કે ખરી, એ કે દશરથ વચન મને વચન આપો, દહીઠામાં તું કઈ કઈ નથી, હું દશરથ નથી, આ ગાંઠિયા ખાવા માંડી ટટણી હું કહીશ ને ગાડી ઉપડી જાય છે, બસ ને અમને ખબર હતી કોઈ દી નો હા આ પાડે, આપણું વચન આમ શું કરો છો, શીનું વચન ગમે એમ કરો, એક વાર આપ તો પાડો, બધા કે આ કીધું ને, એ કે તમારા ભાઈ ને વિશ્વાસ નહીં, મારે તમારા ઘર મારા નામે નથી કર્યું, મારા બાપના ઘણા ઘણું ભાઈ છે ભૂખ, તો એમ કે વચી આપો વચન, બધા કે આપી દે ને, કે હા બોલ, જો કોઈ ફરી નો દાદા દશરથ દાદા નોરા ફરી ગયા ખબર છે ને, રામાયણ સાંભળવા આવશો, તે એ કે હો સાંભળ્યું, ગાડી ને હાકડ ખેંચું, લે આને વતન નો કહેવાય, અધોગતિ કહેવાય, બસ ને મને ખબર હતી ન કોઈ દી પલરો, હા પણ નામ શું કરો છો, બે ફૂટ આગી ભાઈ કાં મારે છૂટા છેડા દેવા, ચાલુ ગાડી એ તો છોકરા કે મમ્મી અમે કોના ભેગા, એ કે અહીંયા આવતો કોર્ટમાં અહીંયા ખબર પડશે, હવે આને કોણ સમજાવે રામાયણ શું કહેવાય, વચન શું કહેવાય, તો પછી પા કેવા માંડ્યા, કે હા હા પણ વચન આમ શું કરો છો, એ કે વચન નોય આપણે તું હા તીવે, એ કે બસ ને અમને ખબર હતી કોઈ ના પાડે, અમે નાના હોય તારા સમજો મોળા કત કર્યા હોય, એરોજી રત કર્યા હોય, ટોળ ટોળ સોમવાર કર્યા હોય, ભાખરિયા કર્યા હોય, સાકરિયા કર્યા, સુગામ પોતાનો પતિ હારો મળે, આપણે દીમેલું કઈ ન મળે, નાની હતી ને તારે નદીના કિનારે દેદો કૂટે, મત તને કૂટો જ ને તો હારો, હવે આને રામાયણ ને શું લેવા, આને રામાયણ ને હું લેવા દેવા,
પણ કે આમ જો આ પણ એક આમ જો અડધા પૈસા હું આપી કે તું ત્યાંથી પૈસા લાવી ગમા બૈરા પાસે પૈસા ન હોય કે તમે કિલો શાક ના પૈસા આપો હું 800 ગ્રામ જ લઉં અને કિલો લીટર દૂધ નું કોનું 700 ગ્રામ લો અડધું પાણી નાખો સારું ખાવ થામા થાવ ને પગ ઉપર કુવાડા કોણ મારે એટલી ભાન તો પડે ના એક તો ઓલા દૂધ માં પાણી નાખે ને એકવાર આવડા જ નાખે તો હવે શું હાથ પગ દોડીને પેટ ગાગેડી બિચારા ત્યાં ખાવ ખાવા દેવું હાથું ન હર્યું કઈ પણ કઈ નહીં છેલ્લે ઓલો કે રામાયણ છે તો હાંકળ ખેંચું 18 રૂપિયા હું બોડધા તમે આપણ ગમે એમ કરો ખેંચવા તો હાંકળ અને ખેંચી હાંકળો ગાડી ઉભી રહી કે આપણે કોનું નામ દઈ બોલા બાપા એક બાપા હું કે ના પાઘડી નું ઓછી કરી કે બાપા તમે હાંકળ ખેંચી કે હા હા ભાઈડે ખેંચી એ કે શું કામ કે આ બેટણા થઈને 551 લઈ લીધા બાઈક આપી દો ને આપણે ક્યાં પાવતી જરૂર છે બાપાએ પાસ કરેલો આવી ગાડી બધા આવા માણસો આવે છે હાંકળ ખેંચવા વાળા એટલે અધૂરી જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે બનીને દોષ પછી દુશ્મન બને છે ત્યારે ભયંકર છે આજે સમય એવો છે ને એક દાસ સતાડ ને એક દાસ થવો કોઈ દી પગન લખવાને બેઠા સવા બાપા કોઈ દી ભજન લખ્યું નથી કલમ લઈ દાસ સતારે કોઈ દી ભજન લખ્યું નથી પૂછો એનો જવાબ રાજપીપળાની પાદરમાં બપોરના 1 વાગ્યાનો સુમાર છે દાસ સતારા હેલા આવે છે ભાઈબંધે પૂછ્યું કે તું ક્યાં હોય ગયો તો 12 વરરના વાણા વીયા ગયા તારા તને ગોતીને બધા ઘરના ગાંડા થઈ ગયા ભલા માણા શું કરસ તું અને ત્યારે એને કીધું તું પૂછો તો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હારું છું કરું છું નથી બી કે મને કોઈ યાર જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું ઘરે પહોંચ્યો ને ત્યાં ફળિયામાં પગ મૂક્યો ને એટલે છોકરાઓ રમતા તેને કીધું અમ્મા સાંઈ આયા હે એટલી ડોસી બેઠા બેઠા અવસ્થરી માંથી કીધું સાંઈ આપ ખુદા કે બંદે હું ખુદે કે ફરિશ્તે હું ઇતના બતા દો કે મેરા અબ્દુલ્લા કબ લોટેગા આપ ખુદા કા બંદે હો ઇતના બતા દો મેરા અબ્દુલ્લા કબ લોટેગા એટલે એમ થયું મને ઓળખો નથી માથેથી નીરો ઉતારી નાખ્યો અબ દેખો અમ્મા ક્યાં દેખું અબ્દુલ કો ઢૂંઢતી ઢૂંઢતી આંખની રોશની ચલી ગઈ હે એમાંથી પત્ની અંદર થી આવે છે અમ્મા આપકા બેટા આયા હે પછી તો મોટા ભર હાથ ફેરી બેટા તું ક્યાં વયો ગયો તો શું હતું કેમ મેં વયો ગયો મેં તને ક્યાં કઈ કીધું તું તારે કીધું માય મેં બની ગયા ફકીર મેને ઢૂંઢા આપના શરીર જન્મ જન્મ કા મહેલ ચડાતા મિલા કોઈ ધોબી ફકીર માય મેં બન ગયા ફકીર ભજન એમને કોઈ બનતું નથી અને ભજન કરતા તો અમે એમ કહી કે લોક સાહિત્યની વાતમાં આવે ને તો લોકગીત એક વેમ ઊંચું છે ભજન કરતા કોઈ સંત બને ને પછી ભજન બને પણ અભણભાઈના ઉદરમાંથી જે ઉદ્ગાર નીકળે ને એ લોકગીત હોય અને 100% હોનું હોય અચકો મચકો કારેલી તમે કેટલા ભાઈ કુંવારા રે હા તમે તમનો તહેવાર હોય ઢોલ વાગતો હોય દીકરીઓ રાડા લીધી હોય કાકા દાદા ભાઈ બધા બેઠા હોય અને પોતાનું બાળપણ ગોળી ફળિયામાં રમતી હોય એમ રમે કારણ કે પિયરમાં હાતમ કરવા આવી હોય અને ત્યારે એમ કે અચકો મચકો કારેલી તમે કેટલા ભાઈ કુંવારા એટલે ઓલો એમ કે અમે હાથે ભાઈ કુંવારા છીએ અત્યારે દીકરી નથી પૂછી શકતી એ વખતે પૂછી શકે કેટલા ભાઈ કુંવારા છો એમ તા ધારિયા ન ઉડે પણ લોકગીત ખોટું હોય તો હાલે નહીં આપણી સમજણ નથી ભજન ગાય છે બધા મેં હેમડ્યા ને તમે હેમડ્યા નણંદર લહેર્યું એટલે શું આડું જાય અવળું જાય અંગૂઠો મળીને પીવું ને જગાડ્યો શું પણ ભજન ખોલો ને તો યુવાનોને ખબર પડે કે આ કહેવા માંગે એમ લોકગીત એવું છે અચકો મચકો કારેલી કેટલા ભાઈ એટલે કે હાથ ભાઈ કુંવાર હાથ કુંવાર મોટાના બેને તો હરાધમાં ભેરવી દીધા હોય હાથે હાથ કુંવારા હોય તો કેટલા જીવતા રહે અને પછી એને કીધું તો કડવું કારેલા જેવું ઝેર હોય કયું તમે ભક્તિ થી કુંવારા થી કાન નો ફૂકનાર નથી મળ્યો કંઠી નો બાંધનાર કોઈ નથી મળ્યો તો તારું જીવન કારેલા જેવું ઝેર હોય અચકો મચકો કારે આ વાત છે એક એક લોકગીત નું તમે પગથી પકડો
આ ગંગા સતી ને પાન ભાઈ તો લોકો એમ કે છે ના જેવી હાવ હોવ જેવી જોડી ન મળે. અરે હાવ હોવ નહોતા આવી રજવાડા ની વખતે. અરે કામવાળી એટલે કે વડારણ આપતા. પાનભાઈ વડારણ તરીકે ગયા હતા સમાજને વીજળીને ચમકારે મોતીડા પરવજો પાનભાઈ વચિંતા ના થાશી અંધારા. આ વીજળી થાય મોતીડું પુરવાય એ નહીં, પણ તમારી એક એક ઘડી છે, એક એક આંખ નું મટકું છે ને એમાં ઈશ્વર સમરણ કરી લ્યો. આપ ગઈ પલ પાછી નહીં આવે કરી લે તું બંદગી, આ પલ આવે ને જાવે તું કરી લે તું બંદગી. આ એની વાત. એ મોતીડું ઓલા મોતી ની વાત નથી. જોતા રે જોતા અમને જડ્યું સાચા સાગર નું મોતી. કયું અંદર ડૂબકી મારી મોતી ગોતું એ નહીં, કોઈ ક્ષંત હાથો મળી દે તારે એમ કે જોતા રે જોતા જડ્યું અમને સાચા સાગર નું મોતી. એવું મોતી મળ્યું મારું જીવન ના કેળા બદલી નાખ્યા, મારો બધી અહંકાર નાખ્યો, મારું તારું મટાડી દીધું. એવો કોઈ સદગુરુ મળી જાય, એવો કોઈ વાલીઓ મળી જાય, એનો હાથે પંજો માથે પડી જાય ને તેની જીવનની કેળીઓ બદલી નાખે. એ મોતીડાની વાત છે. જોતા રે જોતા જડ્યા અમને સાચા સાગર ના મોતી. અમુક ભજન તો મને ગળા નથી ઉતરતા હજી. એમ કે જેસલ જાડે તો ગયા તા દિવાલ ને બાખું પાડ્યું તોડીને અંદર ગયા, પછી ચોરી કરવા આવ્યા તા ગમાણ માં હંતાઈ ગયા મેખ મારી. આ ગામડા વાળા એટલે સમજીએ કો. પેલી વાત તો એ છે કે જ્યાં ઠાકર થારી હોય ભજન જતા હોય અહીંયા કોઈ દરવાજો બંધ હોય તો કાણું હુકમ પાડવું પડે દિવાલમાં. બીજી વાત કે ગમાણ છે ને એ ઘોડાની ગમાણ ઊંચી હોય ઢોર કરતા. યજાન બાવું તો હતા નહીં એથે હાથ અડે, એથે હાથ અડે નહીં તો મેખામાં વાગે નહીં. તો મેખ કઈ ગમાણ કઈ પણ ચડી જાય વિચાર કર્યો.